स्वागत छे न्यूज 18 गुजराती साथे कीर्तिदान गढ़वीए खास बातचीत करी छे। भवनाथमां ज्यां जीव साथे शिवनु मिलन थाय छे, शिवरात्रिनो मेळो पामवानो छे। आ मेळामां अहीं आवेला दरेक भक्त अंगे कईक ने कईक वातचीत थती होय छे। कीर्तिदान गढ़वीने मुखे सांभळो शिवनो महिमा। ભવનાથના મેળામાં ઘણા બધા ઉતારા છે અને તેમાંથી એક ઉતારો છે કીર્તિદાન ભાઈનો। જી હા, ફક્ત નામ જ કાફી છે કહેવા માટે અને સીધા જ આપણે તેમની સાથે જ વાતચીત કરીએ કે ભોળાનાથની ભક્તિમાં આ વખતે તમારો પણ એક ઉતારો છે અને તેમાં અમે જોયું છે કે લોકસેવા પણ આપ કરી રહ્યા છો, લોકોને ભજન ભોજનની સાથે શાંતિથી આરામ કરી શકે તમામ વ્યવસ્થા આપના તરફથી પણ કરવામાં આવી છે। ભવનાથનો મેળો, શિવરાત્રિનો મેળો, વર્ષોથી ચાલતી પરંપરા, જે મેળો ભજનનો મેળો છે, ભોજનનો મેળો છે, ભક્તિનો મેળો છે અને એમાં વિવિધ સાધુ સંતોના ઉતારા હોય છે, ભોજનની ભજનની વ્યવસ્થા હોય છે। રાગી પરંપરાના ભીષ્મ પિતામાં કહી શકાય એવા બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી, એમનો ઉતારે વર્ષોથી ઉતારો શરૂ કરવાની મારી તમન્ના, મારી ઈચ્છા, કારણ કે અત્યાર સુધી ઘણા બધા ઉતારે ભજન માત્ર ગાવા આ માટે આવવાનું થતું। છેલ્લા 15 વર્ષથી ભવનાથમાં આવું છું, પણ આ વર્ષે માતાજીની કૃપાથી એવો યોગ બન્યો કે ભજનની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા અહીં ઉતારામાં કરવામાં આવી છે અને લોકોને જીવમાં રહેલા શિવ સાથે મળવાની એક પરંપરા, જે એક પ્રક્રિયા એ ભક્તિ થકી, ભજન થકી નિર્માણ થતી હોય છે, તો મારો ખૂબ રાજીપો છે કે આ વર્ષે નારાયણ સ્વામીને ત્યાં ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક ભક્તિમય વાતાવરણ ગુજરાતના તમામ લોક કલાકારો આમાં હાજરી આપે છે અને ભજન ભોજનનો આનંદ કરીએ છીએ। જી, 3 દિવસ ભજનની રમઝટ પણ આપ બોલાવી રહ્યા છો, લાખો જે ભાવિકો છે એ શ્રોતા બનીને અહીંયા આવી રહ્યા છે, શિવની ભક્તિમાં તેઓ લીન થઈ રહ્યા છે, એ ભાવિકો માટે આપના તરફથી શું મેસેજ? બસ, કારણ કે શિવરાત્રિનો મેળો કંઈક પામવાનો મેળો છે, ભજનવાળા ભોજન પામે છે, ભોજનવાળા ભોજન પામે છે, ભક્તિવાળા ભક્તિ પામે છે, જેને જે મળ જોતું હોય એ ગિરનારી મહારાજના દરબારમાં અહીંયા ઉપલબ્ધ થતું હોય છે અને વર્ષોથી પરંપરા પુરાણોમાં છે આ ગિરનારનો ઉલ્લેખ કે હિમાલયનો દાદો છે એવી શાસ્ત્રોક્ત વાત છે। આ સિદ્ધોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, તો અહીંયા કોઈ પણ માણસ આવે છે, લાખોની સંખ્યામાં માણસ એટલા માટે આવે છે કે કંઈક લઈને અહીંયા મળતું હોય છે। બિલકુલ, કોઈ એક ભજન ફક્ત કે તમારે જો અર્પણ કરવું હોય શિવજીને તો શું કરશો? સદા શિવ સર્વ વરદાતા દયા કર હો તો એસા હો, સદા શિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો। શિવ શું છે એ જાણવું હોય, જોવું હોય, સમજવું હોય તો એને એકવાર શિવરાત્રિના મેળામાં આવવું જોઈએ। બિલકુલ, તો કીર્તિદાનભાઈ સાથે આપણે વાતચીત કરી છે, તેમનો આ ઉતારો છે અને અસંખ્ય લોકો અહીંયા આવી રહ્યા છે। કહેવાય છે કે શિવના આ ધામમાં જે કોઈ આવે છે તમારે ખિસ્સામાં રૂપિયા લઈને આવવાની જરૂર નથી, ચા પાણી નાસ્તો સુવાની વ્યવસ્થા તમને ફ્રી ઓફ ચાર્જ મફતમાં અહીંયા મળે છે અને કોઈ ઊંચ નીચનો અહીંયા કોઈ જ ભેદભાવ નથી હોતો, દરેક વ્યક્તિ સરખા છે અને એ પણ દરેક વ્યક્તિ માટે તેઓ સરખા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભવનાથ।